આજની આ પ્રેસ વાર્તામાં દરેક પત્રકાર મિત્રોનું હું આમાં પાર્ટી વતી સ્વાગત કરું છું. આજે માનનીય અરવિંદ કેજરીવાલના એક પ્રતિનિધિ તરીકે ગુજરાતની જનતાને અરવિંદ કેજરીવાલની ગેરંટી મીડિયાના મારફત રજૂ કરવા માગું છું, જે ગુજરાતની જનતાને માનનીય અરવિંદ કેજરીવાલે જે ગેરંટી આપી છે કે જ્યારે ગુજરાતમાં 2022ની વિધાનસભામાં આમ આદમી પાર્ટીની જેવો સરકાર બનશે તો પ્રથમ વખત ગુજરાતમાં કોઈ પક્ષે જો ગેરંટી જાહેર કરી હોય તો એ આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલ છે. એના એક પ્રતિનિધિ તરીકે ગુજરાતની જનતાને હું ગેરંટી આપવા માગું છું. પહેલી ગેરંટી અમારી છે પંચાયતી ગેરંટી. દરેક ગામ પંચાયતને વિકાસના કામ માટે વાર્ષિક 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ગામ પંચાયતને ફાળવવામાં આવશે. દરેક સરપંચોને દર મહિને 10,000 રૂપિયા માનદ વેતન આપવામાં આવશે. એવી જ ગેરંટી છે બીજી આરોગ્યની ગેરંટી. દિલ્હીની જેમ ગુજરાતમાં દરેક નાગરિકોને મફત અને શ્રેષ્ઠ વર્લ્ડ ક્લાસ લેવલની આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. દિલ્હીની જેમ દવાઓ, દરેક ટેસ્ટ, ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવશે. દિલ્હીની જેમ ગુજરાતના દરેક ગામડામાં, દરેક મહોલ્લામાં ક્લિનિક ખોલવામાં આવશે. ગુજરાતની દરેક જૂની સરકારી હોસ્પિટલોને નવીનીકરણ કરવામાં આવશે અને નવી મેડિકલ સરકારી કોલેજોની સ્થાપના કરવામાં આવશે જિલ્લાવાઇઝ. માર્ગ અકસ્માતમાં દરેક દર્દીઓને જે તકલીફો પડી રહી છે એને ગમે એટલો ખર્ચ થાય તે સંપૂર્ણ ખર્ચ આમ આદમી પાર્ટીની જ્યારે સરકાર બનશે સરકાર ઉઠાવશે. ત્રીજી ગેરંટી છે તીર્થયાત્રાની ગેરંટી. દિલ્હીની જેમ ગુજરાતમાં દરેક વડીલોને તેમના મનપસંદ પવિત્ર તીર્થસ્થાનોમાં નિઃશુલ્ક તીર્થયાત્રા કરાવવામાં આવશે. ત્યાં આવવા જવાનું ભાડું, રહેવાનું, ભોજન નિઃશુલ્ક સરકાર તરફથી કરવામાં આવશે. ચોથી ગેરંટી છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત. દિલ્હીની જેમ ગુજરાતમાં ભ્રષ્ટાચારને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે. કોઈ પણ સરકારી ઓફિસમાં કામ કરવા માટે આપે ત્યાં અહીં તે ધક્કા ખાવા નહીં પડે. જેવી રીતના દિલ્હીની જેમ એક નંબર જાહેર કરવામાં આવશે, એ નંબર ઉપર કોલ કરવાથી જવાબદાર કર્મચારી પોતાના ઘરે આવી જશે. આધાર કાર્ડ કઢાવવું હોય તોય ભલે, રેશન કાર્ડ કઢાવવું હોય તોય ભલે, કોઈ પણ પ્રકારના કાર્ડ, કોઈ પણ પ્રકારની સુવિધા તમારે સરકારી કચેરીમાં ધક્કો નહીં ખાવો પડે. તમારા ઘરે આવી જશે અને એ તમને તમારા ઘરે આવીને જે કાંઈ પ્રકારના કાર્ડ તમારે જરૂર છે એ તમને ઘરે કાઢી અને તમારા ઘરે ડિલિવરી પણ કરી આપશે. ત્યાર પછી વેપારીઓ માટેની ગેરંટી છે. ગુજરાતના દરેક વેપારીઓ માટે સૌ પ્રથમ તો આમ આદમી પાર્ટીની જેવી સરકાર બની એટલે કે જે આ ભયનું વાતાવરણ વેપારીઓમાં ફેલાયું છે તે દૂર કરવામાં આવશે. ગુજરાતમાં દરેક વેપારીઓને યોગ્ય માન સન્માન આપવામાં આવશે. ગુજરાતમાં વેપારીઓને જે રેડ રાત છે ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવામાં આવશે. વેટ એસેમ્બલી સ્કૂલ લાવવામાં આવશે અને 6 મહિનાની અંદર વેટનું જે રોકડ છે એ આપવામાં આવશે. વેટમાં દરેક વિસ્તારના વેપારી પ્રતિનિધિને આપી અને એડવાઇઝરી બોર્ડ બનાવવામાં આવશે ગુજરાત સરકાર તરફથી. એના જે કાંઈ વેપારીઓના પ્રશ્નો હશે એ આ બોર્ડની અંદર એ રજૂ કરવામાં આવશે. જે રીતના માનનીય અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં 7 વર્ષની અંદર કરી બતાવ્યું છે, ઓછામાં ઓછા 12 લાખ યુવાનોને રોજગારી આપી છે. એવી જ રીતના ગુજરાતમાં વીજળીની પણ ગેરંટી આપી છે. દરેક ઘરને, દરેક પરિવારને
દર મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે। ગુજરાતના દરેક ગામમાં શહેરોમાં કોઈપણ વીજ કાપ સતત 24 કલાકનો જો રહેશે તો એની સીધે સીધી જવાબદારી આમ આદમી પાર્ટીની સરકારની રહેશે। એટલે કે હવે વીજ કાપ ગુજરાતમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે। 31 ડિસેમ્બર 2021 સુધીના દરેક જૂના બિલ, ઘરેલું વીજ વપરાશના બિલ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। ગુજરાતની બહેનો માટેની એક ગેરંટી અરવિંદ કેજરીવાલજીએ આપી છે, એટલે કે 18 વર્ષની ઉંમરની દરેક બહેનો માતાઓને દર મહિને એના એકાઉન્ટમાં 1000 રૂપિયા સન્માન રાશિ આમ આદમી પાર્ટીની સરકાર બન્યા ત્યારથી જાહેર શરૂ થઈ ગઈ છે। ગુજરાતના ખેડૂતો માટે ખૂબ મોટી જાહેરાત અરવિંદ કેજરીવાલે કરી છે। ગુજરાતના ખેડૂતોને 12 કલાક વીજળી દિવસે આપવામાં આવશે। અનેક પાકો ઉપર ખેડૂતોને એપીએમસી કિંમત આપવામાં આવશે। જે ખેડૂતોની જમીન માપણીમાં જે કાંઈ સર્વે નંબરોમાં ભૂલ છે, જે કાંઈ સર્વે નંબરોમાં મોટાભાગના વિસંગતતા જોવા મળે છે, એ બધું દૂર કરી ખેડૂતોની સંમતિથી નવેસરથી સર્વે કરવામાં આવશે। એટલે કે તમામ સર્વે જે ભાજપની ભ્રષ્ટ સરકારે કર્યા છે એ રદ કરી અને ખેડૂતોની સંમતિથી જે સર્વે કરવામાં આવશે એ રીતના સર્વે કરવામાં આવશે। દરેક જમીનના દરેક ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવશે। નર્મદા બંધના સંપૂર્ણ કમાન્ડ ક્ષેત્ર પાણી પહોંચાડવામાં કામગીરી 1 વર્ષની અંદર પૂરી કરવામાં આવશે। શિક્ષણની માનનીય અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે। ગુજરાતના દરેક બાળકોને દિલ્હીની જેમ વર્લ્ડ ક્લાસ લેવલનું શિક્ષણ ગુજરાતમાં પણ પ્રાપ્ત કરવામાં આવશે। દિલ્હીની જેમ સરકારી સ્કૂલોને અતિ આધુનિક બનાવવામાં આવશે। દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ખાનગી શાળાઓના જે મન ફાવે તેમ ફી છે એની ઉપર અંકુશ રાખવામાં આવશે। જે જે સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે તે આમ આદમી પાર્ટીની સરકાર બન્યાની સાથે દરેક સ્કૂલમાં એના ટોટેસ્ટ મુજબ શિક્ષકોની ભરતી તાત્કાલિક અસરથી કરવામાં આવશે। શિક્ષકોને શિક્ષણ સિવાયનું અન્ય કામ કોઈ પણ પ્રકારનું સોંપવામાં આવશે નહીં। જેવી રીતના આજે અરવિંદ કેજરીવાલજીના પ્રતિનિધિ તરીકે, પ્રદેશ પ્રવક્તા તરીકે મને આ ગેરંટી જાહેર કરવાનો આજે ગુજરાતની જનતા પ્રત્યે મોકો આપ્યો છે આમ આદમી પાર્ટી વતી, એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। એટલે કે આવનારા સમયમાં અમે ગુજરાતના દરેક ગામમાં 18 ગામમાં અમારા કાર્યકર્તાઓ જશે। આવતીકાલથી જ અમારી કાર્યકર્તાઓ દરેક વોર્ડમાં જવાના છે અને આ જે ગેરંટી કાર્ડ છે એ અમે પબ્લિક સુધી પહોંચાડવાના છીએ।